તાલુકાના ખોળ ગામે જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા હતા. લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં રહેવાને બદલે લોકોએ જુગાર રમવાનું શરૂ કરી દીધું હતું. હવે જો હળવદમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. હળવદ તાલુકાના ખોડ ગામે જુગાર રમતા 11 શખ્સોને પકડી પાડવામાં આવ્યા. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 25,000ની રોકડ પણ કબજે કરવામાં આવી હતી. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કડક બનાવવામાં આવી રહ્યું છે. આજે હળવદ તાલુકાના ખોડ ગામે જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને પોલીસે રંગે હાથ પકડી પાડતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. રૂપિયા 25,380ની રોકડ કબજે કરવામાં આવી હતી. સૌથી અગત્યની વાત એ છે કે લોકડાઉનનો સમયગાળો છે, લોકડાઉનનું પાલન કરવું તે જરૂરી છે. તેને બદલે લોકો જુગાર રમીને લોકડાઉનનો ઉઘાડો ભંગ કરતા હતા તે બાબત ખૂબ જ દુઃખદ છે. બનાવની મળતી વિગત અનુસાર હળવદના પીઆઈ સંદીપ ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ જવાનો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં ખોડ ગામે ભરત કોડીના રહેણાંક મકાનમાં બાજુમાં જાહેરમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમેલા ભરત કેશા કોડી, બાબુ મસરૂ કોડી, પ્રવીણસિંહ દિલ્લુભા ઝાલા, રમેશભાઈ ધનજીભાઈ મજેઠિયા, માવીરસિંહ અજુભા ઝાલા, વ્રજલાલ પોપટલાલ પ્રજાપતિ, પ્રહલાદ માવજી કોડી, પ્રવીણ માવજી, પ્રવીણ ચુનીલાલ કંદોઈ, હમીરભાઈ લાભુભાઈ કોડી, પ્રહલાદભાઈ નાનજીભાઈ કોડી, વીરુભાઈ કેશાભાઈ કોડી સહિત 11 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. રૂપિયા 25,380ની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. આ દરોડાથી ભારે સનસનાટી મચી જવા પામી હતી.